नमस्कार मित्रों, यूट्यूब चैनल गीर भूमि में हूँ भरत व्यास आपनु स्वागत करूँ छू। आज आपणे जोईशुं आगरा शहर की एक झलक अने आगरा नो विश्व प्रसिद्ध ताजमहल। तो मित्रों, हवे आपणे जई रह्या छीए विश्व प्रसिद्ध आगरा नो ताजमहल जोवा, जेने दुनिया नी सातमी अजायबी गणवामां आवे छे। आर्किटेक्चर नो उत्कृष्ट नमूनो एटले ताजमहल। उत्तर प्रदेश ना आगरा शहर में स्थित एवो आ ताजमहल मुगल बादशाह शाहजहाँए बनाव्यो हतो। मोगलोए एना शासनकाल दरमियान घणी ऐतिहासिक इमारतों बनाई के पछी मूल भारतीय इमारतों जीर्णोद्धार कर्यो। एमां ताजमहल सौथी प्रख्यात इमारत छे। वास्तव में आ इमारत ए कोई महल नहीं पण एक समाधि अथवा तो कबर छे। पोतानी सौथी प्रिय बेगम मुमताज महलना मृत्यु पछी एनी याद में शाहजहाँए, जेनुं नाम खुर्राम पण कहेवाय छे, एनी बेगम अर्जुमंद बनु बेगम उर्फे मुमताज माटे आ कबर बनावी हती। पोताने अति प्रिय एवी बेगम मुमताज ने शाहजहाँ हमेशा पोतानी साथे राखतो। पोताना राजकीय प्रवास में पण आ बेगम तेनी साथे रहती। बादशाहना 14मा संतान ने जन्म आपती वखते प्रसूतिनी पीड़ा थी ज मुमताजनुं मृत्यु थयुं हतुं। तो मित्रों, आ छे ताजमहलनो मुख्य प्रवेश द्वार, जे ताजमहलथी दक्षिणे आवेल छे। आ प्रवेश द्वार की लंबाई 151 फूट और पहोळाई 170 फूट है। प्रवेश द्वार की आजूबाजू नाना नाना घणा स्थापत्यों से, जेना द्वारा पण प्रवासी अंदर प्रवेशी शके छे। आ प्रवेश द्वार की इमारत मुगल स्थापत्यना प्रकार की है, जेमां लाल पत्थरो अने रेती वापरवामां आव्या छे। 30 मीटर की ऊंचाई पर बांधवामां आवेला आ प्रवेश द्वार की इमारत पर कुरान की आयातों कोतरवामां आवी छे। ताजमहल ने फरता कुल 4 सुंदर बगीचा है, जो महल की सुंदरता में वधारो करे। आखो ताजमहल एक भव्य प्लेटफॉर्म पर उभो है। तमने जाणीने नवा लागशे पण आवडी मोटी अने आ भव्य इमारत में क्यांय सीमेंटनो उपयोग करवामां नथी आव्यो। संगमरमरना सफेद आरसपाणना पत्थरोनो उपयोग करीने आ आखो महल बनाववामां आव्यो छे। शाहजहाँए 1628 થી 1658 સુધી ભારત પર શાસન કર્યું હતું। પ્રેમના ઉદાહરણ તરીકે પ્રખ્યાત આ ઇમારતનું બાંધકામ અંદાજિત 23 વર્ષ સુધી ચાલ્યું હતું। 1632 થી 1653 સુધી
આ ઇમારતનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું. મુમતાજની કબરનું કાર્ય તો 1643માં પૂર્ણ થયું, પણ ત્યારબાદના બહારી ઇમારતો અને અન્ય સ્થાપત્યો બનાવવા પાછળ લગભગ 10 વર્ષ લાગ્યા અને આખા તાજમહેલનું કાર્ય 1653માં પૂર્ણ થયું એવો અંદાજ છે. આ ઇમારતને મુમતાજનો મકબરો પણ કહેવામાં આવે છે. શાહજહાંએ આ ઇમારત પાછળ એ સમયે 20 લાખ રૂપિયા કરનો ખર્ચ કર્યો હતો, જે આજની ગણતરીએ 400 વર્ષ બાદ $827 મિલિયન અને 52.8 અબજ રૂપિયા થાય છે. સંગમરમરના સફેદ આરસપાનના પથ્થરોનો ઉપયોગ કરીને આ આખો મહેલ બનાવવામાં આવ્યો છે. આ ભવ્ય સમાધિની દરેક સાઈડ લગભગ 55 મીટરની છે. ઇમારતનો આકાર અષ્ટકોણ છે, જેની ચારે બાજુ 4 સુંદર ટાવર પણ છે, જે આખી બિલ્ડિંગની ફ્રેમ જેવા લાગે છે. તાજમહેલની આખી ઇમારત કુલ 42 એકર જમીનમાં પથરાયેલી છે. તાજમહેલના શિલ્પની એ સ્થાપત્યની વિશેષતા છે આપ અહીંયા જોઈ રહ્યા છો. આ જે જાળી છે એ સંગમરમરના માર્બલને કોતરીને બનાવવામાં આવેલી છે, અને આ જે ફૂલ અને બૂટાની ડિઝાઇન આપ જોઈ રહ્યા છો એ માર્બલની અંદર દોરવામાં ડિઝાઇન કરી કલરથી ડિઝાઇન કરવામાં નથી આવી, પરંતુ એ જ માપ સાઈઝના વેલ ફૂલ અને બુટ્ટાને કોતરી એવા ખાંચા પાડી અને એવો જ કલરનો એ વેલના આકારના અને ફૂલના આકારના બુટ્ટા અંદર ફિટ કરીને બેસાડવામાં આવ્યા છે. આ એ સ્થાપત્યની વિશેષતા છે, અને એટલે જ આજે 400 વર્ષ પછી પણ આ ડિઝાઇન, આ ફૂલ અને આ બુટ્ટા આપણને હજુ એવા ને એવા લાગે છે. મિત્રો, આ તાજમહેલની અંદરના ભાગના દ્રશ્યો છે, જ્યાં મુમતાજ મહેલની કબર છે અને જે વિવાદિત 12 ઓરડાઓ પણ અંદર છે, પરંતુ અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી ત્યાંનું દ્રશ્યો હું તમને બતાવી શકતો નથી. મિત્રો, આપ જોઈ શકો છો તાજમહેલની અંદરની આ ડિઝાઇન અને જે બારીકાઈની મેં હમણાં વાત કરી એ ઝીણી ઝીણી કોતરણી આપ અહીં ખાંચા પાડીને એની અંદર એ જ ડિઝાઇનનો માર્બલ ફિટ કરવામાં આવ્યો છે એ આ દ્રશ્યો આપ નજીકથી જોઈ શકો છો. લોકો કહે છે કે શાહજહાંએ આ મહેલ બનાવનારા તમામ કારીગરોના હાથ કાપી નાખ્યા હતા, જેથી બીજે ક્યાંય એ આવું બાંધકામ ન કરી શકે. દંતકથાઓ અને માન્યતાઓનું માનો તો આ મહેલ સાથે ઘણી કથાઓ અને રહસ્યો જોડાયેલા છે. કોઈ કહે છે અહીં અંદર જે કબર છે વાસ્તવમાં એ કબર મુમતાજની નથી, અસલી કબર તો એનાથી પણ નીચે છે. તાજમહેલના નીચલા ભાગમાં 22 ઓરડા એનું રહસ્ય પણ હજુ ખુલ્યું નથી. કોઈ કહે છે મુમતાજની અસલી કબર એની ઉપર હજુ પણ પાણી ટપકે છે, અને વાસ્તવમાં આ તેજોમય મહાલય એટલે કે એક શિવાલય છે. આવી આવી અનેક અફવાઓ અને દંતકથાઓ તાજમહેલ સાથે જોડાયેલી છે, પણ આપણે અત્યારે એ અફવાઓ કે રહસ્યોમાં ન પડતા બસ આ અદ્ભુત સ્થાપત્ય અને કલાને માણી લેવી જોઈએ. ધમકતો અને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે, મને એક ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે,
પ્રદર્શન કાજ મોહબ્બત કેદ છે જેમાં જમાનાથી મને ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે. બાકી મંદિર છે કે શિવાલય એ તો સમય જ કહે છે. એક શાયરે હમણાં લખ્યું છે કે મસ્જિદ હૈ યા શિવાલા યે સચ બતા હી દેંગે પૂછેગી જબ અદાલત પથ્થર ગવાહી દેંગે.